गुड मॉर्निंग स्टूडेंट्स, सामान्य असामान्य माल ने लगता दाखलाओनी चर्चा अपने आज्ञा दवाना हिसाबों में लई रहा छे। एनोज एक दाखलो लईए छे। मेन टॉपिक मारो समझावानो आजनो ए छे कि कया समयगाळा माटे तमने असामान्य मालनी विगतो आपी छे एना आधारे नक्की करवू के कया आगळना वर्षमां के चालू वर्षमां जे वर्षमां आग लागी ए समयगाळामां त्रण कॉलमवाळू वेपार खातू बनावू। लास्ट लेक्चरमां आपणे लीधो तो दाखला नंबर 15, जेमां आपणे शुं कर्युं हतुं, काचू वेपार खातू आगळना वर्षनुं एम ज बनाव्युं हतुं, खाली मांडीवाड्या हता आखा स्टॉकमां एटला पाछा एड करी नाख्या हता। अने पछी चालू वर्षना समयगाळामां असामान्य मालनी वेचाणनी विगतो हती एटले त्यारे आपणे त्रण कॉलमवाळू काचू वेपार खातू बनाव्युं हतुं। અહીંયા આપણે સ્ટાર્ટિંગના સમયગાળામાં ત્રણ કોલમવાળું વેપાર ખાતું બનાવવું પડે એવો સમ લઉં છું। દાખલા નંબર 17, હોઝિયરીની એક દુકાનમાં 1 માર્ચ 2011 રોજ આગ લાગી અને મોટા ભાગનો સ્ટોક બળી ગયો। સ્ટોક માટે આગની વીમા પોલિસી લીધી છે। નીચે આપેલી વિગતોને આધારે સ્ટોકના નુકસાનનો દાવો ગણો। સ્ટોક પડતર કિંમતે 1/1/2010 અને 31/12/2010, દેટ મીન્સ જાન્યુઆરીની 1 તારીખ અને 31 ડિસેમ્બર, દેટ મીન્સ અહીંયા કયું વર્ષ, કેલેન્ડર વર્ષ, હિસાબી વર્ષ તરીકે ઉપયોગમાં લેવાય છે, બરાબર। અને 1/3/2011 રોજ આગ લાગી છે, એટલે 2011 વર્ષમાં આગ લાગી છે અને આ 2010 શરૂનો અને આખરનો સ્ટોક આપેલો છે। 2010 વર્ષમાં જ કીધું છે, ચોખ્ખી ખરીદ અને ચોખ્ખું વેચાણ અનુક્રમે 2,72,400 અને 3,30,000 હતા, જે 2011 હિસાબી વર્ષમાં આગની તારીખ સુધીના અનુક્રમે 32,000 અને 65,000 હતા। એટલે 2010 વર્ષનું ખરીદી અને વેચાણ આપ્યું છે અને 2011 આગ લાગ્યા તારીખ એટલે કે 1/3 સુધીનું, 1/1 થી કરીને 1 માર્ચ સુધીનું ખરીદી અને વેચાણ 32,000 અને 65,000 આપ્યા છે। પછી કીધું છે, પાકા સરવૈયાના હેતુસર 31/12/2009 રોજ સ્ટોકની કિંમત આગતી વખતે 31/12/2009 એટલે કે 2010 આપણે અહીંયા બે વેપાર ખાતા બનાવવા પડે, 2010 સમયગાળાનું અને 2011 સમયગાળાનું જે વર્ષમાં આગ લાગી છે એ, બરાબર। હવે એમ કીધું છે 31/12/2009 એટલે કે આગળના વર્ષનું જે વેપાર ખાતું બનાવશો એનો શરૂના સ્ટોક 31/12/2009, દેટ મીન્સ 1/1/2010 એ જ તારીખ ગણાય। શરૂના સ્ટોકની વિગતો છે કે આગતી વખતે 2200 પડતર કિંમતનો અમુક સ્ટોક જે નબળી વેચાણ રેખામાં હતો તે પૈકી 200 લખી વાળ્યા હતા। નબળી વેચાણ રેખામાં તો આવો વર્ડ આવે એટલે શું, કયા પ્રકારનો માલસામાન છે આપણો, અસામાન્ય પ્રકારના માલસામાનની વિગતો આપેલી છે અને કીધું છે 2200 હતો એમાંથી 200 લખી વાળ્યા હતા। તો આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં કર્યું તો એવી જ રીતે લખી વાળ્યા હતા એ આપણે પાછા એડ કરી દેવાના છે, એને લખી નથી વાળવાના, એને અલગ બતાવવાનું છે। અસામાન્ય માલના ખોટથી વેચશું એટલે આપણે એને અલગ બતાવવાનો છે, પણ લખી વાળવાનો નથી એટલે આપણે પાછા 200 રૂપિયા એડ કરી દઈશું। પણ ક્યારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, 2010 જ્યારે આપણે શરૂનો સ્ટોક લખીએ ત્યારે, કારણ કે 31/12/2009 સ્ટોકની વાત છે, બરાબર। આ સ્ટોક 2010 વર્ષ દરમિયાન મૂળ કિંમત પર 200 ખોટથી વેચ્યો હતો, દેટ મીન્સ 2010 એનું વેચાણ કર્યું છે। એટલે અહીંયા અસામાન્ય માલના નુકસાનની અસામાન્ય માલના સ્ટોકની વિગતો કયા સમયગાળા દરમિયાન છે, 2010 અહીંયા આપણે આગળ વાત કરી કે બે સમયગાળાના પાક વેપાર ખાતા બનાવશું, 2010 અને બીજું 2011, 1/1/2011 થી 1 માર્ચ 2011 સુધીનું જે તારીખે આગ લાગી છે ત્યાર સુધીનું, તો એ સમયગાળામાં નથી વેચ્યું, 2010 અસામાન્ય માલનું વેચાણ થયું છે 200 ખોટથી। તો આપણે કયા સમયગાળા દરમિયાન ત્રણ કોલમવાળું વેપાર ખાતું બનાવવું પડે, તો કે 2010 સમયગાળાનું, 2011 નહીં। ઉપરના અપવાદ સિવાય કાચા નફાનો દર સતત એક સરખો રહ્યો હતો, આગથી બચાવી લીધેલ માલની પડતર કિંમત 1000 આંકવામાં આવી છે। મેઇન વસ્તુ આપણે ત્રણ કોલમવાળું ખાતું 2010 બનાવવાનું છે એ આ દાખલાનો મેઇન ટોપિક, બાકી બધી જ વિગતો લાસ્ટ લેક્ચરમાં લીધો તો એ ટાઈપના સમની છે। હવે અહીંયા લખું છું શરૂનો સ્ટોક, ખાસ ધ્યાન રાખજો 14,000 આપ્યો છે શરૂનો સ્ટોક તમને 1/1/2010, પણ એમાં 200 આપણે એમાં શું છે 31/12/2009 એટલે જ 1/1/2010 શરૂનો સ્ટોક ની કિંમત આંકતી વખતે 2200 જે માલ હતો પડતર કિંમતનો એમાં 200 લખી વાળ્યા છે, તો આપણે માંડી વાળ્યા એ 200 એડ કરી નાખીએ એટલે આપણે મળશે 14,200।
14,200, એમાંથી અસામાન્ય માલ કેટલો? તો કે 2200, જે નબળી વેચાણ રેખામાં હતો એ આપણો અસામાન્ય માલનો સ્ટોક છે. લખીવાળા એ પહેલે એડ કરવા ખાસ, કારણ કે આગળના વર્ષનું 2009નું આપણે વેપાર ખાતું બનાવવાનું નથી, ત્યારે આખા સ્ટોકમાં એને લખીવાળ્યા છે, તો ત્યારના એડ કરીને આપણે અહીંયા શરૂના સ્ટોકમાં લઈ આવીએ છીએ. 14,200નો કુલ સ્ટોક, એમાંથી 2200 નબળી વેચાણ રેખાવાળો, તો બાકીનો સામાન્ય પ્રકારનો માલ કેટલો? 12,000નો થાય. ક્લિયર? શરૂનો સ્ટોક. પછી આખા સ્ટોક આપ્યો છે 22,000, એમાં કોઈ હવાલો નથી એટલે ડાયરેક્ટ લખીએ છીએ આખા સ્ટોક 22,000 કુલની કોલમમાં, અને એટલો ને એટલો જ આપણે લખશું સામાન્ય પ્રકારમાં, અથવા તો એ બાકી રાખવું. અત્યારે મને ઓલરેડી આગળની વિગતો વાંચ્યા પછી ખ્યાલ છે કે બધો જ વેચી નાખ્યો છે, એટલે અધરવાઇઝ તમારે પહેલે કુલની કોલમમાં 2200 લખવું, પછી છેલ્લે જોઈ લેવાનું. બરાબર? તમે આ લખતા નહીં, પહેલે તમે વેચાણ આવશે એટલે તમને ખબર પડી જશે કે આ બધો જ માલ આપણે વેચી દીધો છે ઓલરેડી. આપણે જે વિગતો રીડ કરી એમાં કીધું હતું કે 2200 નબળી વેચાણ રાખવામાં હતો, આ સ્ટોક બધો જ મૂળ કિંમત પર 200ની ખોટથી વેચી દીધો છે, એટલે આખા સ્ટોકમાં ક્યાંય અસામાન્ય પ્રકારનો માલ બચતો નથી, એ ઓલરેડી એ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે. એટલે ખરીદી વેચાણને લગતી વિગતો છે એ લખી નાખીએ, તો 2010માં ખરીદી આપેલી છે તમને 2,72,400, અને વેચાણ આપ્યું છે 2010નું 3,30,000. એમાં અસામાન્ય માલનું કોઈ વિગત નથી, એટલે જે પણ ખરીદી અને વેચાણ છે એ બધું જ શું ગણાશે? સામાન્ય માલનું વેચાણ ગણાશે, ખરીદી અને વેચાણ ગણાશે 3,30,000 અને 2,72,400. ક્લિયર? બધી જ વિગતો આવી ગઈ. આપણે શોધશું કાચો નફો. કાચો નફો ખાસ શોધવા માટે જ આપણે પહેલો સ્ટેપ કરવા માટે જ આપણે આગળના વર્ષની કાચું વેપાર ખાતું બનાવતા હોય છે. ટોટલ કરશું 3,30,000 અને 2,200, સોરી મેઇન વિગતો બાકી છે હજી, કારણ કે આપણે બધું જ વેચાણ, સોરી માય મિસ્ટેક, અહીંયા બધું જ વેચાણ આપણે આ સામાન્ય માલનું નથી કર્યું, અહીંયા વિગતો જ એના લગતી હતી. પાકા સરવૈયાના હેતુ સર આપણે 31/12/2009ના જે સ્ટોકનો કિંમત આખતી વખતે 2200ની પડતર કિંમતનો માલ જે નબળી વેચાણ રેખામાં હતો 200 માંડીવાળા હતા, જે આપણે ઓલરેડી એડ કરી દીધા છે, અને આ સ્ટોક 2010ના વર્ષ દરમિયાન મૂળ કિંમતમાં 200 ખોટથી વેચ્યો હતો. 2010ના વર્ષ દરમિયાન ખોટથી વેચ્યો છે એટલે જ આપણે આ વર્ષનું વેપાર ખાતું 3 કોલમવાળું બનાવ્યું છે. બરાબર? એટલે વેચાણ આપણે 2200નો જે માલ છે નબળી વેચાણ રેખાવાળો એ આપણે 200ની ખોટથી વેચ્યો, એટલે કેટલામાં વેચ્યો હોય? 2000માં વેચ્યો હશે ને 200ની ખોટ, જે આપણે અહીંયા લખશું કાચી ખોટ. હંમેશા અસામાન્ય માલ ખોટથી જ જનરલી વેચાતો હશે, અને વ્યવહારમાં ઘણીવાર એવું હોય નફો ઓછા નફાથી વેચાતો હોય, પણ આપણા બધા સમ હશે એમાં જનરલી ખોટથી જ વેચાતો હોય. તો તમારે શું કરવાનું છે? જેટલાનો માલ જાય એટલું તો જમા આપણે કરવું જ પડે, એટલે 2200નો માલ જાય એટલે જમા કરશું, પણ 200ની ખોટથી તો એ આપણે લખશું કાચી ખોટ ખાતે, અને 2200માં 200 ખોટ તો બાકીનું 2000 વેચાણ કિંમત હોય જે આપણે વેચાણમાં લખશું, અને એના આધારે આપણે સામાન્ય માલનું વેચાણ કેટલું એ શોધશું. તો કે 3,30,000નું કુલ વેચાણ છે, એમાં 2000 આપણું છે અસામાન્ય માલનું વેચાણ, તો 3,28,000 શું હોય? 3,28,000 આપણું સામાન્ય માલનું વેચાણ હોય. બરાબર? 3,28,000. હવે અને આ કરતી વખતે જ જોઈ લેવાનું, 2200નો માલ હતો અને 2200નો વેચાઈ ગયો, એટલે આખા સ્ટોકમાં મેં ઓલરેડી અગાઉથી લખી નાખ્યું હતું, કારણ કે રીડ કરતી વખતે આપણે થોડું આઇડેન્ટિફાય કરી શક્યા હતા કે એ અસામાન્ય પ્રકારનો બધો જ માલ વેચાઈ ગયો છે, એટલે આખા સ્ટોકમાં એ છે નહીં, તો જેટલો છે એ બધો જ સામાન્ય પ્રકારનો બચ્યો છે. અને આ સામાન્ય પ્રકારનો બચ્યો હશે તો જ નેક્સ્ટ યરનું જ્યારે તમે બનાવશો ત્યારે ફક્ત એક જ કોલમવાળું વેપાર ખાતું બનશે, નહીંતર અહીંયા પણ આખા સ્ટોક બચ્યો હોય અસામાન્ય પ્રકારનો પણ, તો ત્યારે બીજા સમયગાળા માટે પણ આપણે 3 કોલમવાળું બનાવવું પડે. ટોટલ કરી નાખીએ, અહીંયા મળે છે 3,52,000 ટોટલ. માઇનસ 1,400, ધ્યાન રાખજો મેં 14,000 પ્લસ 200 કરીને 1,400 તમને સમજાવવા માટે અહીંયા જ લખ્યું છે, અધરવાઇઝ તમે શરૂનો સ્ટોક ડાયરેક્ટ 12,000, 2200 અને 1,400 લખશો. આ તમને સમજાય એટલા માટે મેં વેપાર ખાતામાં જ બતાવ્યું છે, તો એ ભૂલથી બધું જ માઇનસ ના કરી દેતા.
352,000 माइनस 1,400 माइनस 272,400 એટલે મળશે 65,400 કાચો નફો. સોરી, અહીંયા કાચી ખોટ 200 કુલમાં લખવાની રહી ગયેલી એટલે 200 અહીંયા વધી જશે. કુલ અને સામાન્ય અસામાન્ય અને કુલનું ટોટલ સરખું થાય એ ખાસ ધ્યાન રાખવું. 200 અહીંયા સામાન્યમાં નથી, અસામાન્યનું ટોટલ આપણે એટલે 252,200 માઇનસ આપણે કરશું 1,400 અને 272,400 એટલે તમને કાચો નફો મળશે 65,600. અસામાન્યમાં બંને સાઈડ ટેલી થઈ જાય છે, 2,200 સરભર થઈ જાય છે. અહીંયાનું કરશું તો આપણે 65,600 જ મળવું જોઈએ. ક્લિયર? 328,000 વેચાણ પ્લસ 22,000 એટલે 350 ટોટલ મળે છે. 350,000 માઇનસ 12,000 માઇનસ 272,400 એટલે તમને મળશે 65,600. એટલે મે બી તમે કદાચ મારા જેમ ઝડપથી કરવામાં કદાચ આ 212 કોલમમાં લખવાના રહી ગયા હશે તો તમારું કુલનું 65,600 આવશે, 65,400 આવશે અને અહીંયા 65,600 એટલે તમારી ભૂલ ઓલરેડી પકડાઈ જશે. ક્લિયર? એટલે બની શકે તો કેરફુલી જવું, કોઈ વિગત લખવાની ન રહી જાય, કયા સમયગાળા માટેનું શું વિગત આપી છે એ ધ્યાન રાખવી. હવે મેઇન વિગત અહીંયા આવે છે, કાચા નફાનો દર શોધવો. હંમેશા કાચા નફાનો દર લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી, છતાં બી રિપીટ કરું છું કારણ કે ત્યાં ભૂલ વિદ્યાર્થીઓ કરતા હોય છે. કાચા નફાનો દર લેતી વખતે હંમેશા સામાન્ય માલ પર લેવું. 328,000 ઉપર 65,600નો નફો એટલે આપણે લઈ છે કાચો નફો ભાગ્યા વેચાણ 328,000 ગુણ્યા 100. ક્લિયર? અને અસામાન્યમાં તો નફો હશે જ નહીં, જનરલી ખોટ હશે જે આપણે જમા સાઈડ લખી હશે. 65,600 ગુણ્યા 100 ભાગ્યા 328,000 એટલે તમને મળશે કાચા નફાનો દર 20% દર મળે છે. બનાવી નાખીએ. નેક્સ્ટ પહેલો સ્ટેપ આપણે કરી લીધો છે સ્ટોકના નુકસાનને લગતા દાખલાઓ. પહેલી જ ટાઈપના દાખલા આપણે આગના દાવાના હિસાબોમાં લઈ રહ્યા છીએ, જેમાં પહેલો સ્ટેપ છે આપણો કાચા નફાનો દર શોધો, બીજો સ્ટેપ છે આપણો વેપાર ખાતું બનાવી આગ લાગ્યા તારીખ સુધીનું અને ત્યારે કેટલો સ્ટોક હતો આગ લાગ્યા તારીખે એ શોધો. તો આપણે બનાવી નાખીએ. કાચું વેપાર ખાતું 1/1/2011 1/3 આગ લાગ્યા તારીખ સુધીનું. શરૂનો સ્ટોક અહીંયા ગયા વર્ષનો આખોનો સ્ટોક આપણો અહીંયા શરૂનો સ્ટોક બને. અને ત્યારે અહીંયા મેઇન વિગત એ છે કે અસામાન્ય માલનો સ્ટોક નથી એટલે આપણે આ સમયગાળાનું જે ચાલુ વર્ષનું બનાવશું એક જ કોલમવાળું બનાવશું. 22,000 શરૂનો સ્ટોક છે. પછી ખરીદી અને વેચાણની વિગતો આપી છે, લખી નાખીએ આપણે. ખરીદી અને વેચાણમાં કીધું છે જે 2011ના હિસાબી વર્ષમાં આગ લાગ્યા તારીખ સુધીના અનુક્રમે 32,000 અને 65,000 ખરીદી છે, 32,000 અને વેચાણ છે 65,000 લખી નાખીએ. હવે બધી જ વિગતો આવી ગઈ એટલે આપણે કાચો નફો લખી અને આખો સ્ટોક શોધી લઈએ. કાચો નફો વેચાણ પર કેટલા ટકા? 20% દર એટલે 65,000 ઉપર 20% લેશું એટલે મળશે તમને 13,000 રૂપિયા. અને એના આધારે આપણે આખો સ્ટોક મળી જશે ખૂટતી વિગત તરીકે ચાલુ વર્ષનો આખો સ્ટોક. તો કે ટોટલ કરી નાખીએ, 67,000 માઇનસ 65 એટલે 2,000 આખો સ્ટોક મળી ગયો. બરાબર? હવે પહેલો સ્ટેપ કાચા નફાનો દર શોધો, બીજો સ્ટેપ આપણો છે આગ લાગ્યા તારીખે આખો સ્ટોકની ગણતરી કરો, ત્રીજો સ્ટેપ આપણો છે નુકસાનની રકમ અથવા તો શું લખીએ છીએ બળી ગયેલ માલની રકમ શોધો. તો કે બળી ગયેલ માલ કેટલો? તો કે છેલ્લે દિવસે જે હતો એ આખો સ્ટોક બધો જ બળી ગયો છે પણ એમાંથી બચાવી લીધેલ માલ કાંઈ હોય તો આપણે બાદ કરવું. અને આપણે રકમ વાંચતી વખતે લાસ્ટ લાઇનમાં કીધું છે સૌથી લાસ્ટ આગથી બચાવી લીધેલ માલની પડતર 1,000 આંકવામાં આવી છે.
तो આપણે 1000નો માલ બચાવી લીધો છે, 2000નો હતો તે દિવસે, એમાંથી 1000નો બચાવી લીધેલ માલ બાદ કરશું એટલે 1000નો માલ આપણી નુકસાનની રકમ ગણાય, છેલ્લે દિવસે બળી ગયેલ માલ અથવા તો નેટ નુકસાન 1000। ચોથો સ્ટેપ છે આપણો દાવાની રકમ શોધો, વીમા કંપની સમક્ષ આપણે કેટલો દાવો માંડશું એ કહેવાનું છે, પણ દાવાની રકમ શોધતી વખતે આપણે શું કહીએ છીએ કે ભાઈ 2000ના સ્ટોક માટે વીમો કેટલો લીધો, તો એના આધારે અલ્પ વીમો છે, અતિ વીમો છે કે જેટલાનો સ્ટોક છે એટલો જ વીમો છે, એના આધારે નુકસાનની રકમ કે દાવાની રકમ નક્કી થશે। પણ અહીંયા દાખલામાં ક્યાંય પણ આપણે વીમો કેટલાનો લીધો એની ઇન્ફોર્મેશન નથી, એટલે જેટલું નુકસાન છે ત્રીજા સ્ટેપમાં એટલાનો જ આપણે દાવો વીમા કંપની સમક્ષ રજૂ કરશું, એટલે આપણે દાવાની રકમ આવે છે 1000 રૂપિયા। અહીંયા ધ્યાન રાખજો, આગ બુઝાવવાના ખર્ચા કોઈ આપ્યા હોય તો આપણે વિદ્યાર્થીઓ ત્યાં પણ ભૂલ કરતા હોય છે, આગ બુઝાવવાના ખર્ચા અલ્પ વીમો હોય ને, આગળના દાખલાઓમાં ચર્ચા કરી જ છે, પણ છતાં પણ અલ્પ વીમો હોય ત્યારે સરેરાશ કલમના આધારે આપણે પ્રમાણસર રકમ દાવાની રકમ લઈએ, એના પછી આપણે આગ બુઝાવવાના ખર્ચા હોય તો એડ કરવાના હોય એટલો દાવો એક્સ્ટ્રા લેશું આપણે વીમા કંપની સમક્ષ। ક્લિયર? તો આવા દાખલાઓની પ્રેક્ટિસ કરજો, સામાન્ય અને અસામાન્ય નુકસાનની કયા સમયગાળાની માહિતી છે એ નક્કી કરવું મહત્ત્વનું છે, અને એ આપણે બંને લાસ્ટ લેક્ચરમાં બી જોયું હતું ને અત્યારે બી જોયું કે પહેલે આપણે દાખલો લીધો તો એમાં આપણે ચાલુ વર્ષનું આગ લાગ્યા તારીખ સુધીનું વેપાર ખાતું એ 3 કોલમવાળું બન્યું હતું, આજના દાખલામાં આપણે લીધું છે જેમાં આગળના વર્ષની ઇન્ફોર્મેશન છે એમાં 3 કોલમવાળું વેપાર ખાતું બનાવવું પડે, એટલે જે સમયગાળા દરમિયાન તમને અસામાન્ય માલનું વેચાણની ને વિગતો આવતી હોય એ સમયગાળાનું તમારે 3 કોલમવાળું બનાવવાનું છે, બાકીના સમયગાળામાં તમને સાદું આપણે જેમ વેપાર ખાતું બનાવીએ છીએ એમ બનાવવાનું રહેશે। આ પ્રેક્ટિસ કરજો અને કોઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો। થેન્ક યુ।